લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનનો છૂટછાટો અપાય છે, જેના કારણે ધંધા રોજગારો ફરી ધમધમતા થયા છે. આના કારણે ગારિયાધારના રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકડાઉનના 3 મહિના બાદ સરકારે લોકડાઉનના નિયમોને અલગ અલગ રીતે ધંધા રોજગારો જે લોકડાઉનની સ્થિતિમાં પડી ભાંગ્યા હતા તેને ફરીથી પટરી પર લાવવા માટે સરકારના આદેશો મુજબ ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં રત્ન કલાકારો ખૂબ જ મોટી સંખ્યામાં કામ કરે છે. આથી ગુજરાતભરમાં રત્ન કલાકારો પોતાના કામે લાગ્યા છે, પરંતુ સરકારના નિયમોનું પાલન પણ ખૂબ જ જરૂરી છે. ત્યારે ગારિયાધાર હરિદર્શન એક્સપોર્ટનું આગવું નામ છે અને તેના નિયમોનું હરિદર્શન એક્સપોર્ટ ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવે છે. હાલ તો હરિદર્શન એક્સપોર્ટમાં અંદાજિત 800-900 કારીગરો કામ કરે છે. કારીગરો માટે થઈને હરિદર્શન મેનેજમેન્ટ ખૂબ જ કડકાઈથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવે છે અને સેનિટાઈઝ વારંવાર હાથ ધોવાની પણ અપીલ અને નિયમો તેના જબરજસ્ત બનાવવામાં આવ્યા છે. હાલ કારીગરો ફરીથી કામ ધંધે લાગ્યા છે અને સરકારનો તેમજ હીરાના શેઠિયાઓ કારીગરોનો પણ આભાર માની રહ્યા છે. હરિદર્શન એક્સપોર્ટ સમગ્ર પંથકમાં આગવું નામ ધરાવે છે. રત્ન કલાકારોને મજૂરી પણ સારી આપે છે. ગારિયાધાર પંથકમાં વધારે મજૂરી આપતી હોય તેવી એકમાત્ર કંપની હરિદર્શન એક્સપોર્ટ છે, જ્યાં કારીગરોને ખૂબ જ સારું એવું મહેનતાણું મળી રહે છે. હાલ તો કોરોના મહામારી વચ્ચે હરિદર્શન કારીગરોને સરકારના નિયમોને ખૂબ જ સારી રીતે પાલન કર્યું હતું તેવું લાગી રહ્યું છે. અટાણે હરિદર્શન એક્સપોર્ટમાં જે 3 મહિના લોકડાઉન બાદ અટાણે જે સરકારશ્રીના આદેશ પ્રમાણે જે સોશિયલ મીડિયા ડિસ્કસ રીતથી માસ્ક પહેરવું, જેથી કે સેનેટાઈઝ હાથ લગાડવું, આવી રીતે બધું વ્યવસ્થિત રીતે સરકારના આદેશ પ્રમાણે અમે હરિદર્શન ફેક્ટરી ચલાવી છીએ. અંદાજિત કેટલા કારીગરોને કેવી રીતે તમે જુઓ છો? અંદાજિત અહીંયા 700 કારીગરો છે અને 700 કારીગરોને અમે વ્યક્તિ દીઠ જે અમારે વિભાગ છે એ પ્રમાણે પોતપોતાને જવાબદારીપૂર્વક એકદમ સરકારશ્રીના આદેશ પ્રમાણે કામ કરી રહ્યા છીએ. કોરોના મહામારીમાં જે સેનેટાઈઝથી હાથ ધોડાવવા, માસ્ક પહેરાવવા, એ બધાને થોડી થોડી અમે પણ સમજણ આપી છીએ અને પોતાની માટે કાળજીપૂર્વક આ જે મહામારીમાંથી પાર પડી એવી હવે અમે સલાહ સૂચક કરીએ છીએ. સરકારશ્રીનો આદેશ પ્રમાણે અમારા શેઠશ્રીનો સહકારથી પૂરેપૂરું કારીગરોને કામગીરી મળી રહી છે અને એ બદલ બધાને ખુશીનો માહોલ છે અને હવે આનંદમાં છે એમાં.